નમસ્કાર સાથી મિત્રો, સાથી મિત્રો, હાલ સુધીમાં તમે પ્રકિરણ સ્વાધ્યાય ત્રણ સિવાયના બધા જ ચેપ્ટરના કન્સેપ્ટને આવરી લીધેલા છે. તો નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ તમારા ચેપ્ટર ત્રિકોણમિતિ ટ્રિગોનોમેટ્રીનું સરસ મજાનું પ્રકિરણ સ્વાધ્યાય અંતિમ સ્વાધ્યાય નંબર 3 NCERT ટેક્સ્ટબુક પાઠ્યપુસ્તકનું. તો કરીએ સ્ટાર્ટ, એમાં લઈએ પ્રશ્ન નંબર 1. ઓકે, તમારા NCERTમાં ક્વેશ્ચન નંબર 1 કંઈક આવો આપ્યો છે કે કિંમત મેળવો છે કે સાબિત કરો. જુઓ તો કે સાબિત કરો એવું છે ભાઈ. તો ક્વેશ્ચન નંબર 1 લઈએ. સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? તો કે 2 cos π/3, સોરી π/13 cos 9π/13. ઓકે, ચાલો ડન. પછી વચ્ચે નિશાની પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13 ઇઝ ઇક્વલ્સ ટુ 0 સાબિત કરીને આપો. 2 cos π/13 cos 9π/13 પ્લસ cos 3π/13 cos 5π/13 ને 0 સાબિત કરીને આપો. આવો ક્વેશ્ચન છે, ચાલો કરીએ સ્ટાર્ટ. ઓકે, આ છે તમારા ક્વેશ્ચનની ડાબી બાજુ. તો LHS લખીએ ડાબી બાજુ. બરાબર જોઈ શકો છો 2 cos π/13 cos 9π/13 અને ભેગા જ રાખીએ. ચાલો cos 9π/13 cos π/13 એઝ ઇટ ઇઝ, જેમ છે એમના એમ જ. ઓકે, પછી નિશાની પ્લસ, તો પ્લસ cos 3π/13. ચાલો એ પણ એમનું એમ રાખીએ, છેલ્લું એમનું એમ રાખીએ. પ્લસ cos 5π/13, બધું એમનું એમ જ લખ્યું છે. કોઈ પણ એક સૂત્ર વાપરવું, કાં તો અહીંયા સી પ્લસ સી, અહીંયા 2cc. તો 2cc ને શું કહેવાય? તો 2cc નું સૂત્ર LHS બરાબર 2cc નું સૂત્ર થાય સી પ્લસ સી કોસ પ્લસ કોસ, અને આ બધા એમના એમ, પ્લસ એમનું એમ, cos 3π/13 એમનું એમ, જેમ છે એમનું એમ, આ પણ એમનું એમ, પ્લસ એમનું એમ, cos 5π/13 એમનું એમ. ચાલો ક્લિયર છે, એમના એમ રાખેલા છે, એમના એમ રાખેલા છે, અને અહીંયા 2cc એટલે સી પ્લસ સી યુઝ કરેલું છે. ચાલો ડન છે. સી પ્લસ સીમાં અહીંયા બંને ખૂણાનો સરવાળો થાય, અહીંયા બંને ખૂણાની બાદબાકી થાય. અહીંયા આવે 9π/13 પ્લસ π/13. ચાલો ક્લિયર, અહીંયા આવે 9π/13 માઇનસ π/13, આવી રીતે મળે. ચાલો અહીંયા સુધી તો બધાને ક્લિયર હોય જ, તો આગળ વધીએ. તો હવે LHS શું આવે? તો LHS બરાબર આવે cos 10π/13 10π/13, કારણ કે 9 ને 1 10 થાય, 9 માંથી 1 8π/13 cos 8π/13. ચાલો ક્લિયર છે, આ બંને એમના એમ, પ્લસ એમનું એમ, cos 3π/13 એમનું એમ, આ એમનું એમ રાખીએ, પ્લસ cos 5π/13. ચાલો આગળ વધીએ, અહીંયા ધ્યાન આપીએ. હવે આને કહેવાય 13π માંથી 3π, એટલે ઓલા જેવો ખૂણો બની જાય. તો એક લખો ભાઈ, લખો એ જ લખો. ચાલો ડન છે. ઓકે, LHS બરાબર કોસ, આને લખાય 10π, ને લખાય 13π માંથી 3π, ના છેદમાં 13 એમનું એમ, બરાબર છે. આગળ વધીએ, આને લખાય cos 13π માંથી 5π, 13 માંથી 5 8π, ના છેદમાં 13 એમનું એમ, અને આ બંને તો એમના એમ જ રાખવાના છે. પ્લસ cos 3π/13 પ્લસ cos 5π/13. હવે તમે જોઈ શકો છો 3 અને 5નો ખૂણો અહીંયા ક્યાંક આવી તો ગયો, કંઈક તો આગળ વધશે હવે. તો LHS બરાબર કોસ, આપો અલગ અલગ છેદ, તો 13π/13 ભાગ્યા 3π/13,
આવી રીતે આવે અલગ અલગ. ઓકે, એવું અહીંયા લખી નાખીએ, કોસ 13π/13 માઇનસ 5π/13, અલગ અલગ છેદ આપ્યો છે, અહીંયા તો અલગ અલગ જ છે, એટલે એમનું એમ જ, આ તો રકમથી એમનું એમ છે. શું કામે આપ્યું ખબર નથી, પણ એમનું એમ ચાલ્યું આવે છે. ચાલો ડન છે, આગળ વધીએ. અરે ભાઈ, કામનું જ હોય તો જ આપ્યું હોય. ચાલો આગળ 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 આગળ. LHS આમને કહેવાય π-3π/13. સમજી ગયા, 13 ઉડી ગયા, 13 સિમ્પલી ઉડી જાય, π-3π/13. ઓકે, આગળ પ્લસ કોસ, આને કહેવાય π-5π/13. આ તો એમનું એમ જ છે, કોસ 3π/13 પ્લસ કોસ 5π/13. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. હવે તમને ખબર પડી ગઈ આન્સર 0 કેમ થાય. ઓકે, પાઈ માઇનસ કરો એટલે પાઈનું લોકેશન અહીંયા 0, π/2 ને પાઈ આ સાઈડ આવે. પાઈ માઇનસ કરો એટલે તમારું ચરણ, બીજું ચરણ પ્રગટ થાય. કયું ચરણ આવે મિત્રો? બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન ધન હોય, કોષેક ધન હોય, કોષ તો ઋણ હોય, તો આની કિંમત મૂકી દઈએ માઇનસ. બીજા ચરણ OLSTC માટે માઇનસ કોષ અને 3π/13. ચાલો, ક્લિયર? સેમ અહીંયા જુઓ, પાછું પાઈ માઇનસ, પાઈ માઇનસ, બીજું ચરણ, બીજા ચરણમાં કોસ માઇનસ, અને ખૂણો છે 5π/13. લખી નાખ્યું, અને આ એમનું એમ પ્લસ એમનું એમ, કોસ 3π/13 એમનું એમ પ્લસ એમનું એમ, કોસ 5π/13 એમનું એમ. જોઈ શકો છો આ બંને ઉડી જશે, આ અને છેલ્લું ઉડી જશે, તેથી LHS બરાબર 0 આવશે, જે તમારે સાબિત કરવાનું છે કે આમની કિંમત 0 છે એવી સાબિત કરીને આપો. તો આ સરસ મજાનો તમારો પહેલો પ્રશ્ન પ્રકીર્ક સ્વાધ્યાયનો પરિપૂર્ણ, બહુ સાદીને સરળ મેથડથી જ આગળ વધવાનું છે. બરાબર છે? ઓકે, થઈ ગયો ક્લિયર? તો નેક્સ્ટ આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર 2ને સોલ્વ કરીએ. નેક્સ્ટ પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 2. અગેન સાબિત કરો કે સાઇન 3x પ્લસ સાઇન એક્સ સાઇન 3x પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ આવી રીતે છે. સાઇન 3x પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ કોસ 3x માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ બરાબર 0 સાબિત કરીને આપો. આવો સાદો અને સિમ્પલ ક્વેશ્ચન છે. વધીએ આગળ. ઓકે, તો આ તમારા ક્વેશ્ચનને 0 સાબિત કરવા માટે લઈએ ડાબી બાજુ. હવે LHS લેફ્ટ હેન્ડ સાઈડ છે, સાઇન 3x પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ, ઓકે, પ્લસ કોસ 3x માઇનસ કોસ એક્સ ઇન્ટુ કોસ એક્સ ને 0 સાબિત કરવાનું છે. કશો વાંધો નહીં, ધ્યાન અહીંયા જ આપજો. આ તમારી ડાબી બાજુ છે. ઓકે, તો લેફ્ટ હેન્ડ સાઈડ LHS બરાબર અહીંયા તમારું સૂત્ર કયું આવે? તો અહીંયા તમારું સૂત્ર S પ્લસ S આવે. S પ્લસ Sનું સૂત્ર લાગુ પડે તો શું કહેવાય? S પ્લસ Sના સૂત્રને કહેવાય 2SC. ઓકે, તો S પ્લસ Sનું સૂત્ર વાપરીએ, 2 sin cos અને સાઇન એક્સ એમનું એ. ઓકે, કરીએ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, કરીએ બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. બંને ખૂણા જોઈ શકો છો, 3x અને x છે. બંને ખૂણા જોઈ શકો છો, 3x અને x છે.
ઓકે, વચ્ચે નિશાની પ્લસ એમની એમ, અહીંયા સૂત્ર કયું આવે અને અહીંયા કોસ એક્સ, તો એમનું એમ જ રાખશું આપણે. અહીંયા સૂત્ર કયું આવે? સી માઇનસ સી. સી માઇનસ સીનું સૂત્ર શું આવે? હં, માઇનસ ટુ એસ એસ આવે, લખી નાખો. તો માઇનસ ટુ સાઇન અને સાઇન. ચાલો, અહીંયા સુધી પણ બધાને વ્યવસ્થિત ક્લિયર હોય તો આગળ વધીએ. તો કરીએ અહીંયા પણ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે, અને અહીંયા બંને ખૂણાની બાદબાકી ભાગ્યા બે. બંને ખૂણા તમે જોઈ શકો છો, પહેલો ખૂણો ત્રણ એક્સ અને બીજો ખૂણો એક્સ, પહેલો ખૂણો ત્રણ એક્સ અને બીજો ખૂણો એક્સ છે. આપી દઈએ સાદુરૂપ ડાબી બાજુનું. તેથી એલ એચ એસ બરાબર ટુ એમનું એમ સાઇન ત્રણ ને એક, ચાર એક્સના છેદમાં બે, બે એક્સ આવે, અને કોસ ટુ એક્સ બાય ટુ એટલે એક્સ આવે, અને સાઇન એક્સ આવે. ચાલો, અહીંયા સુધી તો બધાને ક્લિયર થઈ ગયું હોય. તો અહીંયા જુઓ, પ્લસ માઇનસ માઇનસ બે, સાઇન ટુ એક્સ જ આવે, ઓકે, અને સાઇન એક્સ જ આવે, ઓકે, અને કોસ એક્સ જ આવે. અરે મારા ભાઈ, આ બંને પદ તો સરખા છે, બાદ બાકી ઝીરો થાય. સાદો ને સિમ્પલ ક્વેશ્ચન પૂર્ણ. તેથી એલ એચ એસ બરાબર, આ બંને પદ તો ઉડી જવા તૈયાર છે, તો આને આપી દઈએ ઝીરો બરાબર આર એચ એસ. લ્યો, આવો નાનો સ્ટેપવાળો ક્વેશ્ચન નંબર બીજો છે. ક્વેશ્ચન નંબર બીજો કમ્પ્લીટેડ. બહુ સાદો અને સરળ ક્વેશ્ચન છે, ખાસ સૂત્ર મહત્વના છે. એસ પ્લસ એસ, સી પ્લસ સી, સી માઇનસ સી અને એસ માઇનસ એસ, બરાબર છે, તૈયાર કરી લેવા. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ તમારા સ્વાધ્યાય પ્રકિરણનો ક્વેશ્ચન નંબર ત્રીજો જોઈએ. પ્રકિરણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ત્રીજો. અગેન સાબિત કરો કે, સાબિત કરો કે, શું સાબિત કરવાનું છે? તો કે કોસ એક્સ પ્લસ કોસ વાય હોલ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન વાય હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ફોર કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ. આવું તમારે સાબિત કરવાનું છે, બરાબર છે, આવું સાબિત કરવાનું છે. કંઈ વાંધો નહીં, ડાબી બાજુ ધ્યાનમાં લઈએ. આ તમારા ક્વેશ્ચનની ડાબી બાજુ છે. એલ એચ એસ લખીએ, ડાબી બાજુ લખીએ, કોસ એક્સ પ્લસ કોસ વાય હોલ સ્ક્વેર પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન વાય હોલ સ્ક્વેર. આવી રીતે ડાબી બાજુ છે, કોસ એક્સ પ્લસ કોસ વાય હોલ સ્ક્વેર અને સાઇન એક્સ માઇનસ સાઇન વાય હોલ સ્ક્વેર. તો આગળ વધીએ. એલ એચ એસ બરાબર સી પ્લસ સી. સી પ્લસ સીનું સૂત્ર આવશે ટુ સી સી, અને સ્ક્વેર તો એમનો એમ જ રાખવો પડશે. ચાલો મિત્રો, તો અહીંયા બંને ખૂણા એક્સ પ્લસ વાય બાય ટુ, અહીંયા સરવાળો ભાગ્યા બે. અહીંયા બંને ખૂણા એક્સ અને વાય છે, તો એક્સ માઇનસ વાય બાય ટુ, બાદ બાકી ભાગ્યા બે. ચાલો ક્લિયર, આગળ વધીએ. વચ્ચે નિશાની પ્લસ, તો પ્લસ એમની એમ. અહીંયા સૂત્ર આવે અને એનો સ્ક્વેર. સૂત્ર છે એસ માઇનસ એસ. એસ માઇનસ એસનું સૂત્ર શું થાય? ટુ સી એસ. વેરી ગુડ. ચાલો, ટુ કોસ અને સાઇન. ચલો, ફટાફટ મને જવાબ આપજો કે અહીંયા બંને ખૂણા અગેન એક્સ પ્લસ વાય બાય ટુ જ આવશે, અને અહીંયા બંને ખૂણા એક્સ માઇનસ વાય બાય ટુ જ મળે. ચાલો ક્લિયર છે, વર્ગ કરી નાખીએ, કારણ કે વર્ગને આપણે બહાર નથી રહેવા દેવો. ચાલો, એલ એચ એસ બરાબર ત્રણેયનો વર્ગ છે, ગુણાકાર છે, એટલે ત્રણેયનો સેપરેટ વર્ગ થાય. બેનો વર્ગ ચાર, કોસનો વર્ગ કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ, અને કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ. આવી રીતે મળશે તમને, બરાબર છે. વચ્ચે નિશાની પ્લસ એમની એમ,
બેનો વર્ગ ચાર, વર્ગ કરો એટલે કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ અને સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ. આવો ક્વેશ્ચન છે. હવે તમે જોઈ શકો છો બંનેમાં ચાર છે. અરે વાહ, સરસ, શું બોલ્યા. હજુ એક પણ વસ્તુ બંનેમાં છે, કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ પણ બેયમાં છે. કોમન લઈ લ્યો તો એલ એચ એસ બરાબર ચાર કોમન આવે. ઓકે, કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ કોમન આવે. ઓકે, કાઉન્સમાં વધે આ કોમન આ કોમન, તો આ બંને પદ વધે. કોસ સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ પ્લસ સાઇન સ્ક્વેર વધે અહીંયા એક્સ માઇનસ વાય બાય ટુ. અરે વાહ, સરસ, શું કીધું તમે મને. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થીટા તો એક થાય, તો આને એક મૂકી દઈએ, તેથી તમારી પાસે આવે એલ એચ એસ બરાબર ચાર એમનો એમ, કોસ સ્ક્વેર એમનો એમ, એક્સ પ્લસ વાય બાય ટુ એમનું એમ, અને આની કિંમત તો એક છે, તેથી તમારે સાબિત થઈ જાય છે જમણી બાજુ, કારણ કે એની કિંમત તો એક છે. તો આ તમારો ક્વેશ્ચન થાય. તમારે સાબિત કરવાનું છે કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ, બરાબર છે. તો આ તમારો સરસ મજાનો પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ત્રીજો, નાનો એવો પણ પરિપૂર્ણ. ખાસ સૂત્ર તૈયાર હશે એટલે બધા ત્રિકોણમિતિના ક્વેશ્ચન્સ બહુ ઇઝી જ રહેશે, બરાબર છે. આગળ વધીએ, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ચોથાને સોલ્વ કરીએ. ઓકે, તમારા સ્વાધ્યાયમાં ક્વેશ્ચન નંબર ચાર જોઈએ. પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ચાર અગેન સેમ ત્રીજા જેવો જ છે. સાબિત કરો કે શું સાબિત કરવાનું છે, તો કે કોસ એક્સ માઇનસ કોસ વાય હોલ સ્ક્વેર. સૂત્ર આવડવા જરૂરી છે. કોસ એક્સ માઇનસ કોસ વાય હોલ સ્ક્વેર, વચ્ચે નિશાની પ્લસ, તો પ્લસ સાઇન એક્સ માઇનસ સાઇન વાય હોલ સ્ક્વેર. ઇઝ ઇક્વલ્સ ટુ ફોર સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ. આવી રીતે તમારે સાબિત કરવાનું છે, ફોર સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ. તો સેમ ક્વેશ્ચન તો થયો મિત્ર ત્રીજા જેવો જ. તો કરીએ સોલ્વ આને ડાબી બાજુ લઈને. આ તમારા ક્વેશ્ચનની ડાબી બાજુ છે. હવે એલ એચ એસ બરાબર કોસ એક્સ માઇનસ કોસ વાય હોલ સ્ક્વેર, વચ્ચે નિશાની પ્લસ, સાઇન એક્સ માઇનસ સાઇન વાય હોલ સ્ક્વેર. ક્લિયર છે, આગળ વધીએ. ઓકે, તો હવે ડાબી બાજુ એલ એચ એસ લેફ્ટ હેન્ડ સાઈડ સી માઇનસ સીનું સૂત્ર, સી માઇનસ સીનું સૂત્ર. હા બરાબર, માઇનસ ટુ એસ એસ માઇનસ ટુ સાઇન અને સાઇન કરીએ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે, અને પાછું સાઇન અને સાઇન માઇનસ ટુ એસ એસ કરીએ બંને ખૂણાની બાદબાકી ભાગ્યા બે, અને એનો છે હોલ સ્ક્વેર વચ્ચે નિશાની પ્લસ. અગેન એસ માઇનસ એસ, એસ માઇનસ એસ શું થાય તૈયાર કરો, ત્યાં હું અહીંયા બંને ખૂણા એક્સ અને વાય લખી નાખું ભાઈ. ચલો ડન, એસ માઇનસ એસ થાય ટુ સી એસ લખી નાખીએ ભાઈ. ટુ સી અને એસ અને કરીએ એનો વર્ગ, અહીંયા બંને ખૂણાનો સરવાળો ભાગ્યા બે, અહીંયા બંને ખૂણાની બાદબાકી ભાગ્યા બે. બંને ખૂણા જુઓ તો એક્સ અને વાય છે, બંને ખૂણા જુઓ તો એક્સ અને વાય છે. ઓકે છે, તો આગળ વધીએ, કરી નાખીએ વર્ગ, તો તમને મળે એલ એચ એસ બરાબર માઇનસ બેનો વર્ગ. અરે મારા ભાઈ, માઇનસનો વર્ગ પણ પ્લસ થઈ જાય, તો લખી નાખીએ માઇનસ બેનો વર્ગ એ પ્લસ ચાર, પછી સાઇન વર્ગ સાઇન સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ,
પછી છે સાઇન સ્ક્વેર પાછો સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ, ઓકે પ્લસ એમનું એમ. હવે પ્લસ બેનો વર્ગ, પ્લસનો વર્ગ એ પ્લસ જ થાય, પ્લસ બેનો વર્ગ ચાર, કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ અને સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ, બંનેમાંથી ચાર કોમન દેખાય છે. બીજું કંઈ કોમન દેખાય છે? હા સાહેબ, બીજું કોમન છે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ, પણ બેયમાં છે, બેયમાં સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ છે, એને પણ બહાર લઈ લઈએ. ઓકે તો હવે આગળ વધીએ. એલ એચ એસ બરાબર ચાર કોમન, સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ કોમન, અને જે છે એ એઝ ઇટ ઇઝ બાકીનું, તો એમાં તો આ એક જ વધ્યું, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ પહેલામાં વધે છે, પ્લસ નિશાની એમની એમ, આ કોમન છે આ કોમન છે તો આ વધે, કોસ સ્ક્વેર એક્સ પ્લસ વાય બાય ટુ. ચાલો અહીંયા સુધી તો ક્લિયર, તો હવે મને આન્સર આપો. વેરી ગુડ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ખૂણા સરખા છે, આન્સર વન. તો લખી નાખીએ, તેથી એલ એચ એસ બરાબર ફોર એમનું એમ, સાઇન સ્ક્વેર એક્સ માઇનસ વાય બાય ટુ એમનું એમ, અને આની કિંમત તો એક છે, લખવાની જરૂર નથી, મારા ખ્યાલથી તો તમે સાબિત કરી નાખો છો, આજ તો તમારી જમણી બાજુ સાબિત કરવાની છે. સરસ, તો આ થઈ ગયો તમારો સરસ મજાનો પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ચોથો પણ પરિપૂર્ણ. આવી સાદી ને સિમ્પલ મેથડથી જ તમારે જવાનું છે, બરાબર છે? તો આ તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર ચોથો પણ. મેઇન બધા સૂત્રોમાં એસ પ્લસ એસ, સી પ્લસ સી, એસ માઇનસ એસ, સી માઇનસ સીનો ઉપયોગ આવે જ છે, તો ખાસ તૈયાર કરીને રાખશો. ઓકે નેક્સ્ટ આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર પાંચમાને સોલ્વ કરીએ. નેક્સ્ટ તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર પાંચમો, સાબિત કરો કે સાઇન એક્સ પ્લસ સાઇન થ્રી એક્સ પ્લસ સાઇન ફાઇવ એક્સ પ્લસ સાઇન સેવન એક્સ, એટલું જ છે ને ભાઈ? જોઈ લેજો, હું તો જીકમ જીક ચાલુ જ રાખીશ. ઓકે 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 ઓકે, જોઈ લઈએ બરાબર. હા ઓકે, ડન છે. ફોર કોસ એક્સ કોસ ટુ એક્સ, ફોર કોસ એક્સ કોસ ટુ એક્સ કોસ ફોર એક્સ સાબિત કરવાનું છે. આ પણ બહુ સરળ સૂત્ર છે, પણ કોની જોડ લેવી એ મેઇન છે. ફોર કોસ એક્સ કોસ ટુ એક્સ અને સોરી સાઇન ફોર એક્સ છે છેલ્લું. ચલો છેલ્લે લખી નાખીએ સાઇન ફોર એક્સ, ડન છે. આવું સાબિત કરવાનું છે. ઓકે મિત્રો, તો ક્વેશ્ચનની ડાબી બાજુ તમારી પાસે છે જ આ રહી. લખીએ ક્વેશ્ચનની ડાબી બાજુ હવે એલ એચ એસ. સાઇન એક્સ ઓકે પ્લસ ઓકે સાઇન થ્રી એક્સ ઓકે પ્લસ ઓકે સાઇન ફાઇવ એક્સ ઓકે પ્લસ ઓકે સાઇન સેવન એક્સ ઓકે, જોડ કોની બનાવવી? તો મિત્રો, ખૂણાનો સરવાળો ભાગ્યા બે એસ પ્લસ એસમાં થાય, તો સરવાળો સરખો આવે એની જોડ બનાવાય. શું બોલો હું? જે બે ખૂણાનો સરવાળો સમાન આવે એની જોડ બનાવાય, તો જોડ તમારી બને એલ એચ એસ બરાબર સાઇન સેવન એક્સ જોજો અને સાઇન એક્સની, કારણ કે સાત એક્સ અને એક્સનો સરવાળો આઠ એક્સ થાય અને આ બેયનો સરવાળો પણ આઠ એક્સ જ થાય, તો એ લખી નાખીએ બે. સાઇન પાંચ એક્સ અને સાઇન ત્રણ એક્સનો સરવાળો પણ પાંચ ને ત્રણ આઠ એક્સ થાય. આ રીતે જોડ બનાવી, જેનો સરવાળો સરખો થાય
એની જોડ બનાવવી અને સૂત્ર વાપરવા, ક્વેશ્ચનને નજીક પૂરો કરીએ હવે. તો તો હવે ડાબી બાજુ LHS બરાબર S પ્લસ S, S પ્લસ S નું સૂત્ર, S પ્લસ S નું સૂત્ર 2, વેરી ગુડ, 2SC, 2SC કરીએ. બંને ખૂણાનો સરવાળો 7x અને x ભાગ્યા 2 કરીએ. બંને ખૂણાની બાદબાકી 7x માઇનસ x ભાગ્યા 2, વચ્ચે નિશાની પ્લસ, એમની એમ રાખીએ. અગેન S પ્લસ S, 2SC, 2 સાઇન, કરીએ બંને ખૂણાનો સરવાળો ભાગ્યા 2, અને કોસ કરીએ બંને ખૂણાની બાદબાકી ભાગ્યા 2. તો બંને ખૂણા છે 5x અને 3x, 5x અને 3x, આવા બે ખૂણાઓ છે. આગળ વધીએ, સાદું રૂપ આપીએ એમનું. ધેન યુ વિલ ગેટ લેફ્ટ હેન્ડ સાઈડ LHS બરાબર 2m નું m, સાઇન 7 અને 1 8 ભાગ્યા 2 4x થશે, કોસ 7 માંથી 1 6 ભાગ્યા 2 3x થશે, વચ્ચે નિશાની પ્લસ, એમની એમ 2m નું m, સાઇન અને ખૂણો બોલો એનો, 5x ને 3x 8x ભાગ્યા 2 4x થશે, અને કોસ 5x માંથી 3x 2x ભાગ્યા 2x થશે. ચલો આવી રીતે તમને સરસ મજાનું ડાબી બાજુનું સાદું રૂપ મળે છે. બંનેમાંથી 2 કોમન દેખાય છે અને સાઇન 4x બેયમાં છે, કોમન લઈ લ્યો, કોમન વસ્તુ કોમન લઈ લ્યો, કોમન વસ્તુ કોમન લઈ લ્યો, કોમન વસ્તુ કોમન લઈ લ્યો. ચાલો સાહેબ લઈ લઈએ 2 કોમન લઈ લઈએ, સાઇન 4x લઈ લઈએ કોમન, ધેન કાઉસમાં વધે કોસ 3x અને પ્લસ કોસ એક્સ, કોસ 3x અને પ્લસ કોસ એક્સ વધે, બરાબર છે. ઓકે આગળ વધીએ. ધેન LHS બરાબર ડાબી બાજુ બરાબર 2m નું m, સાઇન 4x એમનું m, અહીંયા સૂત્ર આવે, કેનું સૂત્ર આવે, c પ્લસ c, 2cc લખી નાખીએ, 2c અને c કરીએ. બંને ખૂણાનો સરવાળો 3x પ્લસ x ભાગ્યા 2 કરીએ, બંને ખૂણાની બાદબાકી 3x માઇનસ x ભાગ્યા 2, બરાબર છે. ઓકે તો ગુણાકાર શીખવાડતા જજો. LHS બરાબર 2 × 2 મને ખાસ શીખવાડજો, જે 4 થાય. સાઇન 4x એમનું એમ રાખીએ, કોસ 4x ભાગ્યા 2, કોસ 3x અને x નો સરવાળો 4x ને ભાગ્યા 2 2x થાય, અને છેલ્લું કોસ 3x માંથી x 2x ભાગ્યા 2x થાય, અને એ તો તમારી જમણી બાજુ છે RHS. લ્યો આ થઈ ગયો સરસ મજાનો તમારો પ્રશ્ન નંબર, નાનો એવો ટચુકડો પ્રશ્ન, 5મો પણ ક્લિયર સંપૂર્ણ તમારી સમક્ષ હાજર છે, બરાબર છે. તો આવી સાદીને સરળ મેથડથી ફક્ત એક જ બેઝ સૂત્રથી જ દરેક ક્વેશ્ચન્સને સોલ્વ કરવાના છે, બરાબર મિત્રો. નેક્સ્ટ આગળ વધીએ અને પ્રકિરણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6 સોલ્વ કરીએ. નેક્સ્ટ તમારા પ્રકિરણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6 જોઈએ. એમાં પણ એવું જ છે કે સાબિત કરો કે શું સાબિત કરવાનું છે, તો કે સાઇન 7x પ્લસ સાઇન 5x જોડ બનાવીને આપી છે, એટલે તમારી પાસે જોડ હશે, જોજો સરવાળો સરખો હશે, પ્લસ સાઇન 9x પ્લસ સાઇન 3x ડિવાઈડેડ બાય ભાગ્યા કોસ 7x પ્લસ કોસ 5x વચ્ચે પ્લસ કોસ 9x પ્લસ કોસ 3x બરાબર સાબિત
કરવાનું છે 10 6x 10 6x સાબિત કરવાનું છે બરાબર છે તો આ સરસ મજાનો તમારો પ્રશ્ન નંબર 6 થઈ ગયો લખીએ એની ડાબી બાજુ ચલો આ તમારા પ્રશ્નની ડાબી બાજુ છે અંશમાં જુઓ તો જોડ છે sin 7x અને sin 5x ઓકે sin 7x પ્લસ sin 5x વચ્ચે નિશાની પ્લસ sin 9x પ્લસ sin 3x ચલો ડન છે ઓકે પછી છેદમાં જુઓ તો cos 7x ને પ્લસ cos 5x વચ્ચે નિશાની પ્લસ જ છે છેદમાં જુઓ તો cos 9x પ્લસ cos 3x આવી રીતે તમારી ડાબી બાજુ છે ઓકે આગળ વધીએ ડાબી બાજુ ક્લિયર તો હવે તમારે સૂત્ર આવે જે તમારી સમક્ષ હાજર જ છે બધા તેથી LHS બરાબર ઓકે અહીંયા સૂત્ર આવે S પ્લસ S S પ્લસ S નું સૂત્ર 2SC 2 sin cos 2SC 2 sin અને cos કરીએ બંને ખૂણાનો સરવાળો 7x પ્લસ 5x ભાગ્યા 2 કરીએ બંને ખૂણાની બાદબાકી 7x માઇનસ 5x બાય 2 ઓકે વચ્ચે નિશાની પ્લસ એમની એમ પછી જોઈ શકો છો ફરીથી પાછું સૂત્ર S પ્લસ S નું જ 2SC જ થાય લખી જ નાખીએ 2S કરીએ બંને ખૂણાનો સરવાળો 9x અને 3x નો સરવાળો ભાગ્યા 2 2S અને C કરીએ બંને ખૂણાની બાદબાકી 9x અને 3x તો 9x માઇનસ 3x ભાગ્યા 2 થાય ચલો અહીંયા સુધી બધાયને ક્લિયર હોય 2SC 2SC હવે છેદમાં જઈએ તો છેદમાં તમે જોઈ શકો છો C પ્લસ C નું સૂત્ર છે C પ્લસ C 2CC 2CC અગેન બંને ખૂણા 7x અને 5x નો સરવાળો ભાગ્યા 2 અને બંને ખૂણાની બાદબાકી 7x માઇનસ 5x ના ભાગ્યા 2 વચ્ચે નિશાની પ્લસ છે તો પ્લસ જ રાખીએ અગેન આગળ જુઓ તો અહીંયા C પ્લસ C 2CC 2 cos અને cos બંને ખૂણા છે 9x અને 3x નો સરવાળો ભાગ્યા 2 અને 9x માંથી 3x ભાગ્યા 2 આવી રીતે મળશે સાદું રૂપ આપીએ મિત્રો દેન તમારી પાસે આવશે LHS બરાબર અંશમાં આવે 2 sin 7 ને 5 12 ભાગ્યા 2 6x અને cos 7 માંથી 5 2 2 ભાગ્યા 2 x વચ્ચે પ્લસ 2 એમનું એમ 9 ને 3 12 ભાગ્યા 2 6x અને 9 માંથી 3 કેટલા થાય 9 માંથી 3 6 ભાગ્યા 2 3x ના છેદમાં 2 એમ cos 7 ને 5 12 ભાગ્યા 2 12 ભાગ્યા 2 6x cos 7 માંથી 5 2 2 ભાગ્યા 2 1x વચ્ચે નિશાની પ્લસ 2 એમનો એમ cos 9 ને 3 12 12 ભાગ્યા 2 6x અને cos 9 માંથી 3 6 6 ભાગ્યા 2 3x અંશમાંથી જુઓ તો તમને કોમન આવે 2 sin x 2 sin x કોમન
છેદમાંથી બે કોસ એક્સ કોમન લખી નાખીએ, તેથી એલ એચ એસ બરાબર બે કોમન સાઇન એક્સ, સોરી સાઇન છ એક્સ કોમન. કાઉસમાં શું વધે? કાઉસમાં વધે કોસ એક્સ વધે અને પ્લસ આ વધે અને કોસ થ્રી એક્સ વધે. છેદમાં બે કોસ છ એક્સ કોમન, કાઉસમાં વધે કોસ એક્સ પ્લસ અને કોસ થ્રી એક્સ વધે. ચાલો ક્લિયર હોય તો બેને કરી દઈએ કેન્સલ, આને કરી દઈએ કેન્સલ, તો આ તમારી પાસે આવે એલ એચ એસ બરાબર બે સમાન છે એ કેન્સલ, સાઇન સિક્સ એક્સ બાય કોસ સિક્સ એક્સ, સાઇન ભાગ્યા કોસને તો કહેવાય ટેન, તેથી એલ એચ એસ બરાબર ટેન છ એક્સ તમારા ક્વેશ્ચનનો આન્સર આવશે, જે તમારી જમણી બાજુ સાબિત કરવાની છે. તો આ થઈ ગયો સરસ મજાનો તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર છઠ્ઠો પણ અહીંયા પરિપૂર્ણ. મિત્રો બહુ સાદીને સિમ્પલ મેથડથી જ જવાનું છે, તો આનો આન્સર પણ તમારા માટે ઇઝી જ રહેશે. ઓકે મિત્રો, ક્વેશ્ચન નંબર છઠ્ઠો પૂર્ણ કર્યા બાદ નેક્સ્ટ આગળ વધીએ અને પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો જોઈએ. નેક્સ્ટ તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો લઈએ. સાબિત કરો કે સાઇન ત્રણ એક્સ પ્લસ સાઇન ટુ એક્સ માઇનસ સાઇન એક્સ બરાબર ફોર સાઇન એક્સ બરાબર ફોર સાઇન એક્સ અને કોસ એક્સ બાય ટુ કોસ થ્રી એક્સ બાય ટુ. ઓકે મિત્રો, એલ એચ એસ જોઈએ. આ તમારી ડાબી બાજુ. હવે એલ એચ એસ બરાબર સાઇન થ્રી એક્સ પ્લસ સાઇન ટુ એક્સ માઇનસ સાઇન એક્સ. તમારે સાઇન એક્સ તો જોઈએ છે ને, તો આ સાઇન ટુ એક્સનું સૂત્ર છે ને, ટુ સાઇન એક્સ કોસ એક્સ, એમાંય સાઇન ટુ એક્સ આવે. તો મિત્રો ત્રણ એક્સ અને ટુ એક્સનો સરવાળો કરો, પાંચ એક્સ બાય ટુ થાય. ત્રણ એક્સમાંથી એક્સ એક્સ બાય ટુ થાય, તો એ રીતે પણ ચાલે. તો એલ એચ એસ બરાબર એસ પ્લસ એસનું સૂત્ર બોલો, એસ પ્લસ એસનું સૂત્ર ટુ સાઇન અને કોસ કરીએ, બંને ખૂણાનો સરવાળો. ત્રણ એક્સ પ્લસ ટુ એક્સ બાય ટુ કરીએ, બંને ખૂણાની બાદબાકી. ત્રણ એક્સ માઇનસ ટુ એક્સ બાય ટુ, વચ્ચે નિશાની માઇનસ અને સાઇન એક્સ. આગળ વધીએ. તેથી તમારી પાસે ડાબી બાજુ મળે બે એમનો એમ સાઇન પાંચ એક્સ બાય ટુ કોસ એક્સ બાય ટુ, કારણ કે પાંચ કેમ, ત્રણ ને બે પાંચ એક્સ બાય ટુ, ત્રણ એક્સમાંથી એક્સ એક્સ બાય ટુ. ઓકે, આમાં કોસ એક્સ બાય ટુ આવે છે, તો આને અડધા ખૂણામાં ફેરવી નાખીએ, આને અડધા ખૂણામાં ફેરવી નાખીએ. માઇનસ એમનું એમ, આનો અડધા ખૂણાનું સૂત્ર ટુ સાઇન કોસ, ખૂણો અડધો, એક્સનો અડધો થાય એક્સ બાય ટુ. હવે તમે બંનેમાંથી કોમન વસ્તુ જોઈ શકો છો, બંનેમાંથી ઘણું કોમન આવશે જે બોલી જવાનું છે. બે કોમન આવશે અને કોસ એક્સ બાય ટુ પણ બેમાં છે, કોમન આવશે. તો બે કોમન લઈ લઈએ,
कोस एक्स बाय टू ने कॉमन ले लीए तो तमारी पासे वधे साइन फाइव एक्स बाय टू आ वधे अने माइनस साइन एक्स बाय टू वधे। चलो अहीं सुधी क्लियर हो तो आगळ वधीए। ओके तो एल एच एस बराबर बे एम नु एम कोस एक्स बाय टू एम नु एम एस माइनस एस नु सूत्र थाय टू कोस साइन करिए बन्ने खूणानो सरवाळो पांच एक्स बाय टू प्लस एक्स बाय टू ना छेद मां बे बन्ने खूणानो सरवाळो भाग्या बे करिए बन्ने खूणानी बादबाकी पांच एक्स बाय टू माइनस एक्स बाय टू ना छेद मां बे आवी रीते मळे। ओके तेथी तमारी पासे डाबी बाजू एल एच एस बराबर बे एम नु एम कोस एक्स बाय टू एम नु एम बे एम नु एम कोस एम नु एम छेदमां बे थोड़ीक वार माटे एम नु एम अंशमां करो सरवाळो पांच एक्स अने एक्स छ एक्स बाय टू थाय। ओके साइन पांच एक्स मांथी एक्स पांच एक्स मांथी एक्स चार एक्स बाय टू थाय अने एना छेदमां बे एम नु एम। चलो आगळ वधीए तेथी तमारी पासे डाबी बाजू एल एच एस बराबर आवशे बे गुणिया बे चार थशे कोस एक्स बाय टू मळे कोस ऊपर तमे जोई शको छ एक्स भाग्या बे त्रण एक्स थाय तो त्रण एक्स बाय टू मळे अने छेले साइन ऊपर केटला मळे फोर एक्स बाय टू एटले टू एक्स बाय टू हजू एनो सदरूप आपी शके अहींया बे उड़ाड़ी शके उड़ाड़ी दईए તેથી તમારી પાસે એલ એચ એસ બરાબર ફોર કોસ એક્સ બાય ટુ કોસ થ્રી એક્સ બાય ટુ અને સાઇન એક્સ નામનો આન્સર પધારે જે તમારી જમણી બાજુ હોઈ શકે છે। તો આ સરસ મજાનો તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર સાતમો પણ પરિપૂર્ણ। આવી રીતે જ દરેક ક્વેશ્ચન્સને ફક્ત સૂત્રના બેઝ જ સોલ્વ કરવાના છે, બરાબર છે। આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આઠમો સોલ્વ કરીએ તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો। નેક્સ્ટ તમારા પ્રકીર્ણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર આઠમો જોઈએ। નેક્સ્ટ ક્વેશ્ચન આઠમાની રકમ છે સાઇન એક્સ બાય ટુ કોસ એક્સ બાય ટુ અને ટેન એક્સ બાય ટુની કિંમત મેળવો। साइन एक्स बाय टू कोस एक्स बाय टू अने टेन एक्स बाय टू नू मूल्य मेळवो। आना मूल्य मेळवो मूल्य मेळवो मूल्य मेळवो साइन एक्स बाय टू कोस एक्स बाय टू टेन एक्स बाय टू अने कीधु छे एवुं के टेन एक्स बराबर माइनस फोर बाय थ्री छे एक्स बीजा चरण में छे तो आवो आपणे प्रकीर्ण में दाखलो करी नाख्यो छे छतां पण फरीथी करिए। ओके आ बन्ने वस्तु बहु महत्वनी छे टेन एक्स आप्युं छे ने एक्स बीजा चरण में छे। ओके एक्स बीजा चरण में छे एटले क्यांथी क्यां होय आ तमारुं बीजुं चरण दोरो तो अहींथी अहींया होय 90 थी 180 आने कहेवाय बीजुं चरण आनी वच्चे क्यांक एक्स छे बराबर तो लखी नाखीए पाई बाय टू थी पाई में एक्स छे पाई बाय टू थी पाई नी वच्चे नो क्या एक्स छे आ तमारो खूणो एक्स थाय। चलो एक्स छे ई बीजा चरण में छे એટલે ટેન એક્સની કિંમત ઋણ છે। હવે મારે એક્સ બાય ટુ જોઈએ છે ને ક્વેશ્ચનમાં તો બે વડે ભાગતા અને બે વડે ભાગો એટલે પાઈ બાય ટુ ને બે વડે ભાગો એટલે નેવું ને બે વડે ભાગો એટલે પાઈ બાય ફોર પિસ્તાલીસ ખૂણો એક્સ બાય ટુ એમનો એમ
અને પાઈને બે વડે ભાગો એટલે પાઈ બાય ટુ. કયું ચરણ આવે? મેઇન વાત આ છે. કયું ચરણ આવે? 45 થી 90 પહેલું ચરણ આવે. તેથી એક્સ બાય ટુ છે એ કયા ચરણમાં છે? તો કે પ્રથમ ચરણમાં છે. ખાસ ધ્યાન રાખજો કે દરેકની કિંમત તમારે ધન લખવાની છે એક્સ બાય ટુમાં. ઓકે, આ વસ્તુ મેઇન છે, એને આપણે ધ્યાનમાં લઈને જ આગળ વધશું. તો હવે ક્વેશ્ચનને સ્ટાર્ટ કરીએ. ટેન એક્સનું સૂત્ર તમને બધાને ખબર જ છે. હવે ટેન એક્સનું સૂત્ર, એક જ સૂત્ર, ટુ ટેન એક્સ બાય ટુ વન માઇનસ ટેન સ્ક્વેર એક્સ બાય ટુ. ઓકે ઓકે ઓકે, ટેન એક્સની કિંમત માઇનસ 4/3 અહીંયા મૂકી દઈએ. ટેન એક્સની કિંમત મૂકી દઈએ માઇનસ 4/3 બરાબર. અહીંયા એમનું એમ ટુ ટેન એક્સ બાય ટુ, અને અહીંયા એમનું એમ વન માઇનસ ટેન એક્સ બાય ટુનો સ્ક્વેર. ઓકે, ચોકડી મારો, ચોકડી ગુણાકાર કરો એટલે તમારી પાસે આવે માઇનસ 4 કાઉન્સમાં વન માઇનસ ટેન એક્સ બાય ટુનો સ્ક્વેર બરાબર 3 × 2 ટેન એક્સ બાય ટુ. છેદ ઉડે તો અચળ સંખ્યાના ઉડાડવા, 2 × 2 = 4 થાય એટલે 2 અહીંયા આવે. માઇનસ 2 ને અંદર આપી દઈએ. માઇનસ 2 × 1 એટલે માઇનસ 2, માઇનસ 2 × આ એટલે પ્લસ 2 ટેન એક્સ બાય ટુ હોલ સ્ક્વેર. પ્લસ કેમ થયું ભાઈ? આગળ માઇનસ 2 છે એટલે બરાબર. આ સાઈડ આવે 3 ટેન એક્સ બાય ટુ. ચાલો એને લઈ લઈએ સામેની બાજુ. તો પહેલાં આ એમનું એમ લખીએ, 2 ટેન એક્સ બાય ટુનો હોલ સ્ક્વેર એમનો એમ, અને સામે લઈ જાઓ એટલે માઇનસ 3 ટેન એક્સ બાય ટુ, અને પ્લસ કે માઇનસ 2 તો કે માઇનસ 2 એમનું એમ. આ સાઈડ શું વધે? બરાબર 0 વધે. દ્વિઘાત સમીકરણ તૈયાર. તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવીએ. 2x² - 3x, હલો ચાલો 4 × 1 = 4 બે અવયવ થાય, તેથી 2 એમનો એમ ટેન એક્સ બાય ટુ સ્ક્વેર એમનો એમ 2 × -2 = 4. 2 × 2 = 4 ના 2 અવયવ, જેની બાદ બાકી 3 આવે, 4 × 1 = 4. તો માઇનસ 4 ટેન એક્સ બાય ટુ પ્લસ ટેન એક્સ બાય ટુ એટલે માઇનસ 3 ટેન એક્સ બાય ટુ થઈ જ ગયું, પ્લસ 1 ટેન એક્સ બાય ટુ જોઈ શકો છો. આ 2ના અવયવ, આના અવયવ, માઇનસ 4 + 1 અને માઇનસ 2 એમનું એમ બરાબર 0 એમનું એમ. આના બદલે આ લખી શકાય અવયવ ધોરણ 10. ઓકે, આ બંનેમાંથી કોમન 2 કોમન દેખાય છે, ટેન એક્સ બાય ટુ પણ કોમન દેખાય છે. કાઉન્સમાં વધે 2 કોમન ટેન એક્સ બાય ટુ એક વખત વધે, વચ્ચે નિશાની માઇનસ વધે અને 2 વધે, કારણ કે 2 કોમન છે. આ 2માંથી કંઈ કોમન ન દેખાય તો એકડો કોમન લઈ લેવાય, પ્લસ 1 કોમન લઈ લ્યો એટલે બાકી બધું એમ છે, એમનું એમ જ એમનું એમ. ટેન એક્સ બાય ટુ માઇનસ 2 એમનું એમ બરાબર 0. તો 2 અવયવ તમારી પાસે તૈયાર છે મિત્રો. પહેલો અવયવ આવે 2 ટેન એક્સ બાય ટુ + 1, અને બીજો અવયવ આવે 10x/2 - 2 = 0. ક્લિયર છે? આગળ વધીએ. તો કાં તો પહેલો અવયવ 2 ટેન એક્સ બાય ટુ + 1 = 0, અથવા 10x/2 - 2 = 0, આવી રીતે મળશે તમને. ઓકે, આગળ વધીએ. તો આના ઉપરથી કહેવાય 2 ટેન એક્સ બાય ટુ = -1, તેથી 10x/2 = -1/2
પહેલો 10x/2 નો આન્સર આવો આવે અને બીજો 10x/2 નો આન્સર આવે સીધો સામે જાય એટલે બે આન્સર કયો પરફેક્ટ છે કયો સાચો છે તો બે આન્સર સાચા જ છે પણ x/2 કયા ચરણમાં છે ઈ જ મેઈન છે તો ક્વેશ્ચન જુઓ તમે જોઈ શકો છો હવે x/2 છે એ પહેલા ચરણમાં છે પહેલા ચરણમાં 10x/2 પ્લસ હોય કે પહેલા ચરણમાં બધા પ્લસ હોય તો તમારો આન્સર માઇનસ વાળો શક્ય નથી એટલે કે આ શક્ય નથી કારણ હવે તમે જાણો છો લખી નાખીએ x/2 પ્રથમ ચરણમાં હોવાથી શક્ય નથી કોણ -1/2 તેથી 10x/2 નો આન્સર તમને મળે 2 તમારે ખાલી 10x/2 એક નથી મેળવવાનું ઘણું મેળવવાનું છે ચલો 10x/2 2 મળી ગયો ઓકે ડન છે આગળ વધીએ તો હવે એક ત્રિકોણ દોરવો પડે મિત્રો કે જેમાંથી હું બાકીના બધાને મેળવી શકું આ ત્રિકોણ એમાં આ ખૂણાને લઈએ x/2 આને રાખી દઈએ એબીસી નામ ચાલો ઓકે 10x/2 નું સૂત્ર સામેની બાજુ x/2 ની સામેની બાજુ 2/1 એટલે કે આ 2 થાય અને આ 1 થાય અને અહીંયા મળે y તો 2^2 + 1^2 પાયથાગોરસ બરાબર y^2 તેથી 2^4 અને y^4 ને 1/5 થાય તેથી y = √5 થાય હવે તમને બધું મળી જાય તમારે શું જોઈએ 10x/2 પછી sin x/2 જોઈએ અને પછી જોઈએ cos x/2 અને પ્રશ્નને પૂરો કરીએ x/2 પહેલા ચરણમાં છે એટલે બંને પ્લસ જ આવે હવે અહીંયા sin x/2 નું સૂત્ર x/2 ની સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 2/√5 આવશે cos x/2 નું સૂત્ર પાસેની બાજુના છેદમાં કર્ણ 1/√5 આવશે અને તમારો ક્વેશ્ચનનો એન્ડ આવશે તો આ સરસ મજાનો તમારા પ્રકિરણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 8મો પણ અહીંયા પરિપૂર્ણ મિત્રો ખાસ સૂત્રના બેઝથી જ જજો બહુ સરળ છે બરાબર છે ક્વેશ્ચન નંબર 8મો પણ પરિપૂર્ણ આ બંને કિંમતો ખાલી મેળવવાની હતી sin x/2 cos x/2 10x/2 ના મૂલ્ય જે તમે મેળવી નાખેલા છે બરાબર છે નેક્સ્ટ આગળ વધીએ અને ક્વેશ્ચન નંબર 9માં ને સોલ્વ કરીએ સેમ મેથડ થી જ ક્વેશ્ચન 8માં ની જેમ જ છે ક્વેશ્ચન નંબર 9મો sin x/2 cos x/2 અને 10x/2 ના મૂલ્ય મેળવો બરાબર છે ઓકે તમારી પાસે છે cos x = -1/3 અને x ત્રીજા ચરણમાં છે હવે તમે સમજી ગયા છો આ બહુ મહત્વનું છે ચરણ x ત્રીજા ચરણમાં છે કઈ વાંધો નહીં ચરણની વાત પહેલા જ કરી લેવાય x છે તે ત્રીજા ચરણમાં છે તેથી લખી નાખું કે ત્રીજા ચરણમાં એટલે કે અહીંથી અહીંયા સુધીમાં છે તો અહીંયા તો પાય હોય બિરાજમાન અને અહીંયા 3π/2 બિરાજમાન હોય તો લખી નાખીએ પાયથી 3π/2માં છે કોણ છે આ એક્સ એક્સ ત્રીજા ચરણ આ x/2 મેળવવાનો છે તમારે બે વડે ભાગો આ વસ્તુને બે વડે ભાગો તો તમને મળે π/2 π/2 x/2 x/2
થ્રી પાઈ બાય ટુ ભાગ્યા બે, થ્રી પાઈ બાય ફોર, બે ભાગ્યા બે, બે ગુણ્યા બે એટલે ચાર, પાઈ બાય ટુ નેવું, થ્રી પાઈ બાય ફોર 135, 90 થી 135 એટલે એક્સ બાય ટુ બીજામાં નહીં, 90 થી 135 બીજા ચરણમાં છે, ત્રીજામાં નહીં. ખાસ એક્સ બાય ટુ બીજા ચરણમાં છે, આ ધ્યાનમાં રાખશું. હવે તમારો ક્વેશ્ચન મિત્રો, કોસ એક્સ બરાબર -1/3, કોસ એક્સનું સૂત્ર ટેન વાળું જ બોલવાનું થશે. ઓકે, ટેન વાળું જ બોલવાનું થશે બરાબર ને? નહીં, કેમ? કોઈ પણ સૂત્ર વાપરી શકાય છે, તો હું સૂત્ર વાપરું છું કોસ એક્સ બરાબર અડધા ખૂણાનું સૂત્ર. આના તો ચાર સૂત્ર છે, કોઈ પણ એક ચાલે. 2 cos² x/2 - 1 બરાબર છે. ઓકે, કોસ એક્સની કિંમત તમારી પાસે છે -1/3 બરાબર 2 cos x/2 નો સ્ક્વેર છે એમનો એમ, અને -1 ને આ બાજુ લઈ લ્યો તો 1 - 1/3 બરાબર 2 cos x/2 નો સ્ક્વેર આવે. તેથી 1 - 1/3 એટલે 3 - 1/3 બરાબર 2 cos x/2 નો સ્ક્વેર. અહીંયા આવે 2/3 બરાબર 2 cos x/2 નો સ્ક્વેર, બે બે ઉડી જાય. તેથી cos x/2 હોલ સ્ક્વેર બરાબર 1/3, વર્ગમૂળ લઈ લ્યો તો cos x/2 બરાબર +/-1/√3 થશે. તો એના બે આન્સર આવ્યા તમારી પાસે, કાં તો cos x/2 + 1/√3 અથવા cos x/2 - 1/√3. એના માટે તમારે ચરણ ચેક કરવું પડે, એક્સ બાય ટુ બીજા ચરણમાં છે, કોસ ધન કે ઋણ, ઋણ આન્સર ધનવાળો નીકળી જાય એટલે આ આન્સર શક્ય નથી. તો લખી નાખું x/2 બીજા ચરણમાં છે, તેથી cos x/2 + 1/√3 શક્ય નથી. તેથી તમારો આન્સર આવે cos x/2 - 1/√3. પણ તમારે તો બાકીના બે હજી વસ્તુઓ મેળવવાની છે, તો મિત્રો પાયથાગોરસ તો દોરી જ નાખવો પડે. કોસનું સૂત્ર પાસેની બાજુ ના છેદમાં કર્ણ, આને કહી દઈએ વાય. તો પાયથાગોરસ એવું કહે છે y² + 1² = √3² તો y² = √3² 3 - 1, y² = 2, y = √2 આવું મળે. cos x/2 તૈયાર હોય તો ફટાફટ મને બાકીની બે કિંમત મેળવીને આપો, sin x/2 અને tan x/2. ચરણ ખાસ x/2 છે, એ બીજા ચરણમાં છે, sin પ્લસ હોય tan માઇનસ હોય. sinનું સૂત્ર સામેની બાજુના છેદમાં x/2 ની સામેની બાજુના છેદમાં કર્ણ એટલે કે √2 / √3. tanનું સૂત્ર સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એટલે √2/1. લ્યો, આ થઈ ગયો સરસ મજાનો તમારો સંપૂર્ણ ક્વેશ્ચન નંબર 9મો, અહીંયા પરિપૂર્ણ બરાબર છે. તો આવી સાદી ને સિમ્પલ મેથડથી જ જવાનું છે ક્વેશ્ચન નંબર 9માં. નેક્સ્ટ તમારા પ્રકિરણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10મો લઈએ. પ્રકિરણ સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 10મો, અગેન સેમ ક્વેશ્ચન મિત્રો, sin x/2 cos x/2
અને 10x બાય 2 ના મૂલ્ય મેળવો. દરેકની કિંમતો મેળવો. સાઇન એક્સ બરાબર 1/4 આપ્યું છે. અને એક્સ બીજા ચરણમાં છે એવું તમને કીધું છે. ચાલો એક્સ બીજા ચરણમાં છે એને પહેલા પકડીએ. એક્સ બીજા ચરણમાં છે, બીજા ચરણમાં એટલે વળી 90 થી 180 ની વચ્ચે છે. ડન, બે વડે ભાગી નાખ કારણ કે એક્સ બાય ટુ મેળવવાનો. અને બે વડે ભાગો એટલે પાઈ બાય 4. અને બે વડે ભાગો એટલે એક્સ બાય 2. અને બે વડે ભાગો એટલે પાઈ બાય 2. 45 થી 90. સરસ, પહેલા ચરણમાં આવી જાય. તો લખી નાખીએ એક્સ બાય 2 પહેલા ચરણમાં છે એટલે બધાનો આન્સર ધન લખવાનો થશે. ચાલો ડન છે, હવે ક્વેશ્ચન કરીએ સ્ટાર્ટ. ચરણની વાત થઈ ગઈ હોય તો સાઇન એક્સ બરાબર 1/4 તમને આપેલું છે. તો સાઇન એક્સનું સૂત્ર બોલતા જઈએ. સાઇન એક્સ બરાબર અડધા ખૂણાનું સૂત્ર લખીએ, ટુ 10x/2 ના છેદમાં 1 + 10² x/2. ચાલો આ બધા તો જાણો જ છો. તો એમાં સાઇન એક્સની કિંમત 1/4 મૂકી દઈએ. 1/4 બરાબર 2 10x/2 ના છેદમાં 1 + 10x/2 આખાનો સ્ક્વેર. કરીએ ચોકડી ગુણાકાર. તો 1 × 1 × સામેનો છેદ 1 + 10x/2 નો હોલ સ્ક્વેર થશે બરાબર. અને સામે મોકલો 4 × 2 10x/2 થશે. આગળ વધીએ. 1 ની આરાયાનો ગુણાકાર તો એ જ આવે, 1 + 10x/2² 4 × 2 = 8 થશે. 8 10x/2 ને લઈ લઈએ ડાબી બાજુ, આ સાઈડ માઇનસ થઈ ગઈ. તો આ સાઈડ તમારી પાસે આ એમનું એમ પેલું આ સાઈડ આવે એટલે -8 10x/2 અને +1 પણ એમનું એમ બરાબર આવે 0. તમારે અવયવ પાડવાના છે આના, ધોરણ 10 x²-8x+1ના અવયવ, 1ના અવયવ જેનો સરવાળો 8 થાય, પોસિબલ જ નથી. તો બીજનું સૂત્ર લખવું પડે. બીજનું સૂત્ર -b + or -√b²-4ac ધોરણ 10 ના છેદમાં 2a. ક્લિયર છે? આગળ વધીએ. બીજ એટલે 10x, અને x એટલે તમારો બીજ, એટલે 10x/2 ના બીજ બરાબર -b ની કિંમત -8 +√b² એટલે -8² -4 એની કિંમત 1, સી ની કિંમત પણ 1 ના છેદમાં 2 × 1 આવી રીતે મળે. આગળ વધીએ. તેથી બીજ 10x/2 ના બરાબર +8
પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 8 નો વર્ગ 64 માંથી 4 ના છેદમાં 2 એકા ને 2 થાય, બરાબર છે? હવે આગળ વધીએ તો 10x/2 બરાબર, આઠ એમનો એમ પ્લસ ઓર માઇનસ એમનો એમ, 15 ચોક 60, કારણ કે 64માંથી 4 એટલે 4 × 15 જ મળે ને ભાઈ, 60 મળે. ચાલો પહેલાં 60 લખીએ, 64માંથી 4 60, 60ને લખી નાખું, 15 ચોક 60 એટલે કે 4 × 15 ના છેદમાં 2. આગળ હોય તો આગળ વધીએ ભાઈ, 10x/2 બરાબર 8 પ્લસ ઓર માઇનસ 2√15, કેમ ખબર પડી ગઈ? 4 નું વર્ગમૂળ 2/2 અંશમાંથી 2 કોમન, 10x/2 બરાબર 2 કોમન લ્યો, 4 + or − √15 ના છેદમાં 2. તેથી 10x/2 બરાબર 2 ઉડી જાય, 4 + or − √15, 4 + or − √15. તમને હમણાં જ વાત કરી, x/2 પહેલા ચરણમાં છે, પ્લસ કિંમત જ બધાયની લખવાની, તેથી તમારો આન્સર 10x/2 બરાબર 4 + √15 મળશે. પછી તમારે સરસ મજાનો, મિત્રો તો x/2 પ્રથમ ચરણમાં હોવાથી આન્સર 4 + √15 મળે. તો અહીંયા સુધી તો ક્લિયર, 10x/2 મળી ગયો. હવે મારે બાકીના બંને જોઈએ છે, ધ્યાન અહીંયા જ આપજો, થોડોક અટપટો છે, કારણ કે તમારા ધોરણ 10ના પ્રથમ ચેપ્ટરનો ઉપયોગ છે, બરાબર? ઓકે, 4 + √15ને આમ લખી નાખું, જેમ હતું એમનું એમ, 8 + 2√15 ના છેદમાં 2, સાદી સિમ્પલ ભાષામાં અંશ છેદને 2 વડે ગુણ્યા અને 2 વડે ભાગ્યા. ઓકે, હવે યુક્લિડ ભાગ વિધિ આવું, કે 5 ના 2 અવયવ 8 થાય જ, √5 + √3 નો સ્ક્વેર કરો અને છેદમાં 2 એમનું એમ જોઈ લેજો, √5 નો સ્ક્વેર 5, મધ્યમ પદ 2√15, છેલ્લા √3 નો વર્ગ 3, 5 ને 3 8 થઈ જશે, ક્લિયર છે? આવી રીતે મળે. આમના માટે આ તો એમનું એમ, હાલો સ્ક્વેર છે એટલે √5 + √3 એમનું એમ, √5 + √3 2 વખત એમનું એમ, સ્ક્વેર છે એટલે છેદમાં 2 છે ને, એને આવું લખી શકું, જોજો, √5 નો સ્ક્વેર − √3 નો સ્ક્વેર, એટલે કે 5 માંથી 3 લખાય, 5 નો સ્ક્વેર એટલે 5 જ થયું. તેથી તમારી પાસે 10x/2 બરાબર અંશમાં શું આવે મિત્રો? તો અંશમાં તમારી પાસે આવે √5 + √3, √5 + √3 2 એ 2 વખત એમનું એમ, નીચેના 2 અવયવ પાડવા પડે, એક થાય √5 − √3 અને એક થાય √5, એ માઇનસ બી એ પ્લસ બી, માં તો ઉડી જવા તૈયાર છે. તેથી તમારી પાસે 10x/2 બરાબર મળે √5 + √3 ના છેદમાં √5 − √3, એટલે આ એક દાખલો તમારે જોઈને જ જવો પડે ખાસ. તો આ તમારું 10નું સૂત્ર મળી ગયું. હવે તમારો ભાઈ પાયથાગોરસ ડ્રો કરી નાખીએ. આ તમારો પાયથાગોરસ, અહીંયા તમારો ખૂણો x/2, અહીંયા ABC. ઓકે, 10નું સૂત્ર, સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ, તો આને કહેવાય વાય. મેળવી લઈએ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, કર્ણનો વર્ગ બરાબર √5 + √3 નો સ્ક્વેર + √5 − √3 નો સ્ક્વેર. તેથી y² બરાબર, આનો વર્ગ તમને આવડે જ છે, 8 + 2√15 − આનો + આનો 8 − 2√15, તો 16 થશે આન્સર. તો y² બરાબર 16, y = 4 મળે, તો y = 4 લખી નાખીએ. હવે તમે અહીંયા x/2 ના દરેક આન્સર આપી શકો. sin x/2 નો આન્સર તમને પૂછવામાં આવે તો સામેની બાજુના છેદમાં પહેલું ચરણ છે એટલે પ્લસ જ આવે, અને
cos x by 2 નો આન્સર પૂછવામાં આવે એ પણ એવું થાય પાસેની બાજુના છેદમાં કર્ણ, તો સરસ મજાનો ક્વેશ્ચન અહીંયા પરિપૂર્ણ. જો તમારી પાસે tan x by 2 હોય તો કઈ રીતે, મેઇન બેઝિક મેથડથી જવાનું છે, ધોરણ 10 યુક્લિડ ભાગ પ્રવિધિની મેથડથી. તો અહીંયા તમે પ્રકિરણ સ્વાધ્યાયના 10 દાખલાઓને પૂર્ણ કરેલા છે, બરાબર છે.